મારા ફોર સ્ટેપ્સ. સંપત્તિમાં સુખ માન્યું, સત્તામાં સુખ માન્યું, શરીરમાં સુખ માન્યું, નો ડાઉટ. ધર્મ કરવા માટે એમણે કીધું એ પ્રમાણે તમારા શરીરની ચુસ્તી પણ જોઈએ છે. જે સવારે આવતીકાલે આવે ને આમ પ્રતિક્રમણ માટે ભીત શોધશે, ટેકો શોધશે અને પછી આમ જમાવશે, ઈચ્છામી ખમા સમણો વંદેવ. એ બેઠો બેઠો અઠાઈ વાળા ઉભા ઉભા કરતા હોય અને ત્રણ ટાઈમ ઠોકીને આવ્યો હોય એને હવા જોઈએ, બારી જોઈએ, એમ એને જ ગરમી થતી હોય ને. લાડવાને ફૂલ વળી ઝાપટ્યા હોય પછી હું જોઈએ એને. સુખ સંપત્તિમાં નથી. સંપત્તિની સાથે યાદ રાખજો ટેન્શનનું કલંક જોડાયેલું છે. એ આવે પછી ટેન્શન આપવાનું છે. નંબર ટુ, તમે એમ માની લો કે કોઈ સત્તા પોસ્ટ મળી ગઈ એટલે હું સુખી, તો યાદ રાખજો સત્તાની સાથે ખૂનનું કલંક પણ જોડાયેલું છે. ઇન્દિરા ગાંધી, રાહુલ ગાંધી, આ ઇન્ડિયાની વાત થઈ, હું તમને બહારની વાત કરું. જોન કેનેડી ક્યાંના હતા? શું થયું? ખૂન. નેપોલિયન, હિટલર, સ્ટાલિન, જગતના મોટા ભાગના જેઓ સત્તા ઉપર બેઠા છે એની સાથે ખૂનનો ભય સાથે જ રહેલો છે. સત્તા ખૂનનું કલંક અને આ શરીર ગમે તેટલું પાળો પોષો એની સાથે રોગનું કલંક રહેલું છે. જરૂરી નથી કે 70 વર્ષે જ ગાંઠ થાય. ઇરફાન ખાન કેટલા વર્ષનો થયું કે ના થયું? લીઝા રે કેટલા વર્ષની થયું કે ના થયું? થઈ શકે છે. જીવનમાં શરીર છે તો રોગ આવવાના છે. માત્ર સુખના 3 સાધન નથી, હું તમારી સામે 4 સાધન કહીને વાત પૂરી કરીશ. નંબર 1, સુખનું સાધન, સુખનું કોઈ પગથિયું, સુખનું કોઈ કારણ હોય. નંબર 1, સંસ્કાર. અરે સંસ્કાર એટલે બીજું કાંઈ નહીં, મારા મા બાપને જે ગમે એ મને ગમે એનું નામ સંસ્કાર. એમને જે ના ગમે એ મને ના ગમે એનું નામ સંસ્કાર. મને એક ડોક્ટર મળ્યા હતા, અમેરિકામાં ગયા હતા, એની કોન્ફરન્સની અંદર સાંજે ડિનર રાતના 9 વાગે હતું. એણે કહી દીધું ઘસીને કે હું નહીં ખાઉં. આજુબાજુવાળાએ પૂછ્યું, આર યુ જૈન? યસ સર. અચ્છા, તમારે ત્યાં રાતના ખાવાથી પાપ લાગે ને, માટે તમે નથી ખાતા? જવાબ સાંભળજો, જવાબ જો આવડે તો આવો જવાબ આપતા શીખો. એને જવાબ આપ્યો, રાત્રે ખાવાથી પાપ લાગે કે ન લાગે આઈ ડોન્ટ નો, એની મને ખબર નથી, પણ હું રાત્રે ખાઉં એ મારી માને ગમતું નથી અને મારી માને જે ના ગમે એ મને ક્યારેય ના ગમે. આ સંસ્કાર. તમારા બચ્ચાઓને વારસામાં સંપત્તિ આપીને જશો તો આવતીકાલે સંપત્તિ એનું શું કરશે એની તમને ખબર નથી. અંબાણી પોતાના 2 દીકરાને સંપત્તિ આપીને ગયા પછી શું થયું આખી દુનિયાને ખબર છે. મુકેશ અને અનિલ, 56,000 કરોડનું સામ્રાજ્ય મૂકીને બાપ ગયો, સગી માં કોકિલાબેન વચ્ચે પડે અને છતાં પણ નિવેડો ન લાવી શકે ત્યારે કોઈક સંતને ઉતારવા પડે, હા મોરારી બાપુ જેવાને વચ્ચે લાવવા પડે અને પછી ફેસલો આવે. માટે કહું છું સંજયભાઈ જેમ કહે છે ને, હું એ તમને કહું, એકલા ફેમિલી વકીલ અને ફેમિલી ડોક્ટર નહીં રાખો, ક્યારેક મારા જેવા ફેમિલી ગુરુ પણ રાખતા જાઓ.